સમાચારમાં પુનઃ સ્વાગત. વાવ બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે અને સવારે 11 વાગ્યા સુધી 30% જેટલું મતદાન થઈ ચૂક્યું છે. ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે અહીંયા ત્રિપાંખીયો જંગ છે. કુલ 3,10,000 મતદારો છે જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. કુલ 179 ગામો છે જેમાં 321 બુથો પર મતદાન પ્રક્રિયા હાલના સમયે ચાલી રહી છે. તેવામાં 11 વાગ્યા સુધી 24.39% મતદાન થયું છે. બંને ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસના ઉમેદવાર બંને મતદાન કર્યું છે અને લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. 1.61 લાખ પુરુષ મતદારો છે, 1.49 લાખ મહિલા મતદારો છે. 321 બેલેટ અને 321 વીવીપેટનો ઉપયોગ આ મતદાન કરવા માટે થઈ રહ્યો છે. 1400થી વધારે કર્મચારીઓ અહીંયા ખડે પગે જોવા મળી રહ્યા છે. 97 જેટલા સંવેદનશીલ મતદાન મથક છે જેના પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 4 DYSP, 8 PI, 30 PSI સહિત કાફલો ખડે પગે છે અને 1500 જેટલા સુરક્ષા કર્મીઓ પણ અહીં ખડે પગે છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે. તેવામાં હાલના સમયે 24%થી વધુ મતદાન જે છે તે થયેલું જોવા મળી રહ્યું છે. 23 નવેમ્બરે મતગણતરી થશે અને જોવાનું રહેશે કે પસંદગીનો કળશ કોના પર ધોળાય છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી અહીંયા આ કમિટ કરી રહી છે કે પરિવર્તન આવશે અને વાવ બેઠક ભારતીય જનતા પાર્ટીના ફાળે જશે. બીજી તરફ કોંગ્રેસ છે કે જેની 7 વર્ષથી આ બેઠક છે તે એવું કહી રહ્યું છે કે ના, આ બેઠક ફરી એક વખત કોંગ્રેસના ફાળે જ આવવાની છે. બીજી તરફ અપક્ષ ઉમેદવાર જે છે તે પણ પોતાનો વિશ્વાસ જે છે તે વ્યક્ત કરી રહ્યા છે કે આ વખતે પસંદગીનો કળશ તેમના પર ઢોળાશે અને મતદારો જે છે તેમને આશીર્વાદ આપશે. જોવાનું રહેશે 23 તારીખે ખબર પડશે કે જનતા કોના પર પસંદગીનો કળશ ઢોળે છે. પરંતુ હાલના સમયે મતદાન મથકો પર મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. લોકો હોંશભેર ઉત્સાહભેર મતદાન કરવા માટે મતદાન મથક પહોંચી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. વાવ બેઠક ઘણી બધી બાબતે આ વખતે રસપ્રદ રહી છે. કારણ કે એક તરફ ભારતીય જનતા પાર્ટી માવજી પટેલે ટિકિટ માંગી અને તેમને ન આપી ત્યારબાદ તેઓ અપક્ષ ઉમેદવારી કરવા માટે તેમણે કહ્યું અને તે અત્યારે અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે. તેવામાં જોવાનું રહેશે કે આ વખતે કોના પર પસંદગીનો કળશ જોવાય છે. તે ખૂબ જરૂરી છે અને તેનું ઉદાહરણ રૂપ આ એક મતદાર છે, અપંગ છે, પરંતુ મતાધિકારનો ઉપયોગ છે તે તેમના દ્વારા કરવામાં આવ્યો છે. શું નામ આપનું? મારું નામ દેહળાભાઈ. આપ મતાધિકારના ઉપયોગ કરવા માટે થઈને આવ્યા છો, આપ અપંગ છો તેમ છતાં પણ મત આપવા આવ્યા છો, લોકોને શું સંદેશ આપશો? હા ભાઈ, સંદેશ તો એ છે કે ભાઈ મત તો જરૂરી આપવું જોઈએ, મત ફેલ નહીં કરવું. ક્યા મુદ્દા એવા છે કે જેને ધ્યાનમાં રાખીને તમે મત આપ્યો છે? એ તો હવે ધ્યાનમાં તો હવે રાખીને આપ્યો છે સાહેબ, હવે ધ્યાનમાં રાખેલું તો હવે કોઈ કરતું નથી, પણ કરવું જોઈએ, આપણું કરેલું કઈ થતું નથી. કયા મહત્વના પ્રશ્નો છે કે જેને તમે ફોકસમાં રાખ્યા અને તમે તમારા મતાધિકારનો ઉપયોગ કર્યો? મત તો અધિકાર ઠેઠથી કરતા આવા છે. અમારે જો એક તો પાણીની સમીક્ષા છે, કેનાલ છે નહીં, ચાઈ પાણીનો પૂરો છે, અમારે પાણી ખારા થઈ ગયા છે, પાણીની સગવડ અમારે જોવે છે. એ તો મતદારની સાથે અન્ય એક વ્યક્તિ પણ છે, તેની સાથે પણ વાત કરીશું. આપ આ વિસ્તારના રહેવાસી છો અને મતાધિકારનો ઉપયોગ આપે પણ કર્યો, કયા એવા મહત્વના મુદ્દા કે જેને લક્ષમાં રાખ્યા? મહત્વનો મુદ્દો એ જ છે કે પાણીની સમસ્યા મોટી છે, કેનાલ આવે તો સારું રહેશે, એના માટે છે. એ સિવાય કઈ કઈ બાબતો એવી છે કે જેને ધ્યાનમાં રાખી તમે? બસ હાલ તો એક, બીજું હાલ નહીં. તો મતદારો જે છે તે કહી રહ્યા છે કે અલગ અલગ મુદ્દાઓ છે જેને, બેન મતાધિકારનો ઉપયોગ કર્યો? મતદારો છે તે કહી રહ્યા છે કે તેની જે અલગ અલગ બાબતો છે તે બાબતોને લક્ષમાં રાખીને તેમના દ્વારા વોટિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, વાવ.